દાહોદમાં મતગણતરી કેન્દ્રની સુરક્ષાને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. મતગણતરી કેન્દ્રમાં ઈવીએમ સાથે ચેડા થતા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ભારે હોબાળો મચાવ્યો છે. કોંગ્રેસના ગરબાડાના ઉમેદવાર ચંદ્રિકા બારિયાના સુરક્ષા સામે સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે મતગણતરી કેન્દ્રમાં રાત્રે શંકાસ્પદ લોકો અને વાહનની અવરજવર થઈ રહી છે. આ સાથે જ બીજેપી પર આરોપ લગાવતા કહ્યું કે ભાજપને હારનો હવે ડર સતાવી રહ્યો છે, એટલા માટે મતગણતરી યોગ્ય રીતે ન થાય તેમ ભાજપ ઈચ્છે છે. દેખો, રાત્રે મને 1 વાગે ફોન આવ્યો અહીંયાથી, ત્યારે હું મારી જાતે અહીંયા આવી હતી ત્યારે ગાડી નીકળી ગઈ હતી અને આજે આમ આદમીના છોકરાઓ અહીંયા હતા, કેડિનેટ બી હતા, એ લોકોએ ભગાવી ગાડી. પણ અહીંયા ઈવીએમ મુકાઈ ગયા પછી ગાડીમાં શંકાપત જે ઇલેક્ટ્રિક સામાન છે કે માણસ છે એ ના આવવા જોઈએ, કારણ કે આ ભાજપની ભ્રષ્ટાચારી સરકાર હારવાની છે એટલા માટે ગતકડા કરી રહી છે. અમને જરા બી ભરોસો નથી એ પાર્ટી પર કે આ સારી રીતે મતગણતરી થઈ શકે. બીજી બાજુ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના તમામ આક્ષેપોને વહીવટીતંત્રએ ફગાવ્યા છે અને કહ્યું છે કે મતગણતરી કેન્દ્રમાં 3 લેયરની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, સતત મોનિટરિંગ પણ થઈ રહ્યું છે. ઇસ તરીકે સે હમને પૂરી સુરક્ષા કે ઇંતજામ એકદમ કડે રખે, કોઈ ભી બિના એન્ટ્રી કે બિના રજિસ્ટર મેં એન્ટર કરે બગેર વહાં પે જા નહીં સકતા. તો મેં ભી અગર જાતા હું, મેં તો ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર હું, વહાં પે મેં ભી જાતા હું તો મુજે ભી એન્ટ્રી કરકે હી જાના પડતા હૈ. તો એ સારી ઇંતજામ હમને ઇતને ટાઇટ રખે હૈ કે કોઈ મતલબ કોઈ ઇશ્યુ નહીં હૈ. મેં આપકે માધ્યમ સે યહી બતાના ચાહતા હું કે ઈવીએમ પૂરી તરહ સે સુરક્ષિત હૈ ઓર યહાં પે હમને સુરક્ષા કે સારે ઇંતજામ કરે હુએ હૈ. સુરક્ષાની ખામીને લેનો કોઈ પ્રશ્ન જ નથી કોઈ પણ સંજોગોમાં, કેમ કે શરૂઆતથી જ અમે 3 સ્તરીય વ્યવસ્થા લગાડી છે. ઇલેક્શન કમિશનની ગાઈડલાઇન્સ પ્રમાણે જેટલું બંદોબસ્ત લગાડવાનું હતું એનાથી વધારાનું બંદોબસ્ત અમે સાથે લગાડ્યું છે અને સાથે સાથે અહીંયા દરેક વાહનની દરેક વ્યક્તિની ચકાસણી કર્યા બાદ જ અંદર જવા દે છે. છતાં અગર કોઈ કેન્ડિડેટને કોઈ શંકા હોય તો અહીંયા કેમ્પસની અંદર જ સીસીટીવી પણ લગાડવામાં આવે છે એમની સુરક્ષા એમને ધ્યાને